नमस्कार, हूँ चंदन राठौर, विज्ञान विश्व यूट्यूब चैनल ने अंदर आपनो हार्दिक स्वागत करी रह्यो छु। विद्यार्थी मित्रों, आज गणित धोरण 7 जेनो बीजो प्रकरण अपूर्णांक अने दशांश संख्याओ आ पाठ नी चर्चा आपणे अलग अलग आ वीडियो ना भाग नी अंदर आपणे करवाना छीए, जेनो प्रथम भाग आपणे आजे जोईशु। मित्रों, अहीं जे प्रकरण नाम रह्यु अपूर्णांक अने दशांश संख्याओ, एटले के आपणे आ प्रकरणने बे भागमां विभाजित करवानुं छे। અપૂર્ણાંક વિશેની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ આપણે દશાંશ સંખ્યાઓ વિશેની માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે અપૂર્ણાંક વિશેની માહિતી મેળવીએ। વાર્ડ નંબર 1 ની અંદર આપણે સામાન્ય માહિતી મેળવવાના છીએ, જેની અંદર દશાંશ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। એ જ રીતે અપૂર્ણાંક સંખ્યાઓની અંદર પણ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી બેઝિક સાદી ક્રિયાઓ આપણે જોવાના છીએ। મિત્રો, અપૂર્ણાંક વિશે તમે ઘણું બધું જાણો છો, આપણે પુનરાવર્તન સ્વરૂપે થોડીક માહિતી ખૂબ જ ઝડપથી આપણે લઈ લઈએ, જેની અંદર આપણે ત્રણ વસ્તુ જોઈશું। સૌપ્રથમ એક અશુદ્ધ અપૂર્ણાંક, બીજી ચર્ચા આપણે કરીશું શુદ્ધ અપૂર્ણાંક, ત્રીજી બાબતની આપણે વાત કરીશું મિશ્ર અપૂર્ણાંક। તો મિત્રો, આ ત્રણ મુદ્દા અંતર્ગત આપણે ખૂબ જ ઝડપથી પુનરાવર્તન કરીએ। આપ સૌ જાણો છો તે રીતે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવામાં આવે, તો મિત્રો અહીં હું એક અપૂર્ણાંક લખી રહ્યો છું, દાખલા તરીકે 7 એના છેદમાં 4, 5 એના છેદમાં 3, 4 એના છેદમાં 3। તો મિત્રો, અહીં તમે વ્યવસ્થિત રીતે માર્કિંગ કરો તો આપણને ખ્યાલ આવશે કે અહીં અંશ અને છેદ, અંશ અને છેદ, અંશ અને છેદ, તો છેદની અંદર આપણે જોઈએ એ રીતે છેદ અંશ કરતા અહીં નાનો જોવા મળી રહ્યો છે। એટલે કે જ્યારે અંશ મોટો હોય, એટલે કે ઉપર અંશ જે હોય એ મોટો હોય અને છેદ નાનો હોય, ત્યારે જે અપૂર્ણાંક બને તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે। આપ અહીં જોઈ રહ્યા છો અંશ એ છેદ કરતા મોટો છે, અહીં પણ એ જ છે અને અહીં પણ એ જ જોવા મળે છે। તો જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય ત્યારે જે અપૂર્ણાંક બને તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। એનાથી તદ્દન વિરુદ્ધ શુદ્ધ અપૂર્ણાંકની અંદર શું આવશે, તો શુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ હોય એ નાનો થશે અને છેદ એ મોટો થશે। દાખલા તરીકે 2/3, 5/8, 4/9 વગેરે વગેરે। તો અહીં આપણને અંશ જે રહ્યો તે નાનો અને છેદ મોટો મળે છે, તો આ અપૂર્ણાંક એ શુદ્ધ અપૂર્ણાંક છે। એવી જ રીતે મિત્રો, આપણે મિશ્ર અપૂર્ણાંકની વાત કરીએ તો શુદ્ધ અને અશુદ્ધ બંને ભેગા થાય અને જ્યારે જે અપૂર્ણાંક બને તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। દાખલા તરીકે 1/1, 2/2, 2/3 વગેરે વગેરે। તો અહીં જે આપવામાં આવેલા છે તેને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે। તો મિત્રો, આટલે આપણે પ્રસ્તાવના બાંધી અને અપૂર્ણાંકની અંદર આગળની ક્રિયાઓ જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની જે ક્રિયાઓ રહી તે આપણે વધુ અભ્યાસ માટે અપૂર્ણાંક વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ તે માહિતી। મિત્રો, અપૂર્ણાંકની અંદર આપણે આગળ વધીએ, અપૂર્ણાંકોનો ગુણાકાર, જેમાં પ્રથમ આપણે કોઈ પણ અપૂર્ણાંક હોય તો એનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરીએ તો તે કેવી રીતે કરી શકાય અને એનું પરિણામ શું હોઈ શકે તેની આપણે માહિતી મેળવીએ। કોઈ પણ અપૂર્ણાંક આપણે લઈએ, એ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, તો તેનો પૂર્ણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો કેવી રીતે કરી શકાય તે જોઈએ। તો મિત્રો, હું એક અપૂર્ણાંક અહીં લખી રહ્યો છું, દાખલા તરીકે 1/2, તેનો ગુણાકાર હું કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે કરી રહ્યો છું, દાખલા તરીકે મારે 3 સાથે કરવો હોય તો 1/2 અપૂર્ણાંકનો ગુણાકાર આપણે પૂર્ણ સંખ્યા સાથે કરીએ તો કેવી રીતે કરી શકાય। તો મિત્રો, અહીં અંશ જે આપેલો રહ્યો તેનો ગુણાકાર આપણે ડાયરેક્ટ એ પૂર્ણ સંખ્યા સાથે કરીશું, એટલે કે 1/3 અને છેદમાં જે આ છેદ આપેલો હતો એમ નામ રાખીશું, એટલે કે 1/3 = 3 થશે અને છેદમાં 2 આવશે। એવી જ રીતે હજુ એક આપણે અપૂર્ણાંક લઈએ, દાખલા તરીકે 3/5, એનો ગુણાકાર હું 2 સાથે કરી રહ્યો છું, તો અહીં આ જે અંશ રહ્યો તે ગુણ્યા જે પૂર્ણાંક સંખ્યા હોય તે અને બંનેના છેદમાં આપણે અહીં જે 5 હતા તે રાખીશું, તો 3/2 =
અને એના છેદમાં પાંચ. મિત્રો હજી એક આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે પાંચ દ્વિતીયાંશ એને ગુણ્યા આપણે કરીએ છીએ ત્રણ. તો અહીં અંશ જે હતા પાંચ એને ગુણ્યા અહીં જે ત્રણ આપેલા હતા પૂર્ણ સંખ્યા તે, અને છેદમાં આપણે બે રાખીએ છીએ, પાંચ તેરી પંદર એના છેદમાં બે. તો મિત્રો આપ અહીં જોઈ રહ્યા છો ત્રણ જે આપણે જવાબ મેળવ્યા તેમાં ખાસ અહીં જે છેદમાં આપેલો રહ્યો તે આપ જોશો તો અહીં ત્રણના છેદની અંદર કોઈ ફેરફાર થતો નથી. અહીં જે છેદ બે હતા તો બે જ રહે છે, પાંચ હતા તો અહીં પાંચ જ રહે છે, અહીં બે હતા તો અહીં બે જોવા મળે છે. તો મિત્રો આવી રીતે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે જયારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે તેના છેદની અંદર કોઈ ફેર પડતો નથી, માત્ર આપણે તેના અંશ સાથે એનો ગુણાકાર કરવાનો હોય છે. જે અંશ હોય તેનો ગુણાકાર આપણે પૂર્ણ સંખ્યા સાથે કરવાનો હોય છે અને છેદની અંદર કોઈ ફેરફાર રહેતો નથી. છેદ જે રીતે હોય તે જ રીતે આપણે અહીં મૂકીએ છીએ, અંશનો ગુણાકાર જે તે સંખ્યા સાથે કરવામાં આવતો હોય છે. તો આવી રીતે કોઈ પણ શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય તેનો આપણે પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરી શકીએ. અપૂર્ણાંકની અંદર આપણે વધુ માહિતી આગળના મુદ્દાની અંદર જોઈએ. મિત્રો આગળના મુદ્દાની અંદર આપણે વાત કરીએ, કોઈ પણ અપૂર્ણાંક હોય તો તેને સંખ્યાના ખાલી જગ્યા ભાગ તરીકે આપણે જોવો હોય, એટલે કે કોઈ પણ સંખ્યાનો ગમે એટલામો ભાગ આપણે જોવો હોય તો અપૂર્ણાંક તરીકે આપણે કેવી રીતે જોઈ શકીએ તેને સમજવા માટે આપણે એક આકૃતિનો ઉપયોગ કરીશું. હું અહીં એક ચોરસ બનાવી રહ્યો છું, એ જ માપનો એક બીજો ચોરસ હું અહીં બનાવી રહ્યો છું. મિત્રો આપણે આ ચોરસના બે સરખા ભાગ કરીએ અને અહીં પણ આપણે એવું જ કરીએ, તેમાંથી બે સરખા ભાગ કર્યા આપણે એમાંથી એક ભાગ હું લઈ રહ્યો છું અત્યારે. તો આ ભાગ અહીં આપણને એક દ્વિતીયાંશ સ્વરૂપે આપણે લઈ શકીએ. એક દ્વિતીયાંશ એનો મતલબ એવો થાય કે એક આખી વસ્તુના બે સરખા ભાગ અને એમાંથી એક ભાગ, એવી જ રીતે આપણે આનો પણ અડધો ભાગ આપણે લઈએ છીએ. તો આને પણ આપણે એક દ્વિતીયાંશ સ્વરૂપે લઈ શકીએ. હા મિત્રો, ધારો કે આ જે બે અલગ અલગ ભાગ હતા, છાંયાંકિત ભાગ જે રેખાંકિત ભાગ કરેલા છે તેને હું બંનેને ભેગા કરી અને એક આકૃતિની અંદર દર્શાવું તો આપણને આ રીતે એ આકૃતિ જોવા મળશે. એક ભાગ આ બાજુનો, અડધો ભાગ અને અડધો ભાગ આ બાજુનો. એનો અર્થ એવો થાય કે એક દ્વિતીયાંશ વત્તા એક દ્વિતીયાંશ બરાબર એક. તો અહીં આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ વસ્તુ હોય એનો ગમે એટલામાં આપણે ભાગ કરી અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. સંખ્યાનો કોઈ પણ ભાગ હોય, કેટલામો ભાગ એ આપણે અહીં દર્શાવવો હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. દાખલા તરીકે કોઈ સંખ્યા હું લખી રહ્યો છું, સોળ નો એક ચતુર્થાંશમો ભાગ, આને આપણે આવી રીતે લખી શકીએ, સોળ ગુણ્યા એક ચતુર્થાંશ. તો અહીં ચોકે ચોકે સોળ એટલે આપણને જવાબ મળે છે ચાર. તો અહીં સોળ નો એક ચતુર્થાંશમો ભાગ એ ચાર છે. તો આવી રીતે આપણે અપૂર્ણાંક સંખ્યા હોય તેને ભાગ તરીકે આપણે દર્શાવી શકીએ. આવી રીતે તમે કોઈ પણ અપૂર્ણાંક હોય એનો પણ ભાગ તમે લઈ શકો. દાખલા તરીકે એક દ્વિતીયાંશ નો એક દ્વિતીયાંશમો ભાગ, આ સંખ્યાને આપણે દર્શાવવું હોય તો એક દ્વિતીયાંશ જે હતા એ આપણે લખીશું, એને ગુણ્યા એક દ્વિતીયાંશમો ભાગ, એટલે અહીં આપણને એક એકો એક અને અંશમાં બે ગુણ્યા બે એટલે ચાર. તો એક દ્વિતીયાંશ નો એક દ્વિતીયાંશમો ભાગ એટલે એક ચતુર્થાંશ આપણને મળે છે. તો આવી રીતે આપણે અપૂર્ણાંકને કોઈ પણ સંખ્યાના કોઈ પણ ભાગ તરીકે આપણે દર્શાવી શકીએ, ચાહે આકૃતિ સ્વરૂપે પણ તમે એનું વર્ણન કરી શકો અથવા તો અહીં આપેલું જે રહ્યું તે રીતે ગાણિતિક સ્વરૂપે પણ તમે સાબિત કરી શકો. વધુ વિગત આપણે આગળના ભાગની અંદર જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અપૂર્ણાંકને લગતો એક ખૂટ પ્રશ્ન એનું ઉદાહરણ જોઈએ. તો અહીં ઉદાહરણ આ પ્રકારનું આપેલું છે કે ચાલીસ વિદ્યાર્થીઓનો એક વર્ગ આપેલો છે જેમાં કુલ સંખ્યા એટલે કે ચાલીસ વિદ્યાર્થીના એક પંચમાંશ જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીના અભ્યાસમાં રસ પડે છે કે અંગ્રેજીનો અભ્યાસ એ પસંદ કરે છે, બે પંચમાંશ જેટલા વિદ્યાર્થીઓને ગણિત પસંદ છે એટલે કે ચાલીસ માંથી બે પંચમાંશ ગણિતને પસંદ કરે છે અને બાકી વધા એ બધાએ વિજ્ઞાનને પસંદ કરે છે. તો અહીં ત્રણ અલગ અલગ પ્રશ્નો આપેલા છે કે કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજી પસંદ છે,
કેટલા વિદ્યાર્થીઓને ગણિત પસંદ છે અને કુલ વિદ્યાર્થીઓના જે 40 વિદ્યાર્થીઓ આપ્યા છે કુલ વિદ્યાર્થીઓના કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પસંદ છે. તો મિત્રો આપણે સૌપ્રથમ શરૂ કરીએ અંગ્રેજી માટે. તો પેલા તો અહીં કુલ 40 વિદ્યાર્થીઓના વર્ગમાં 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. તો આપણે આવી રીતે લખી શકીએ કુલ વિદ્યાર્થી 40 એના 1/5 એટલે 40 ના 1/5 આપણે આગલા મુદ્દાની અંદર જોયું કે રીતે 40 ના 1/5 એટલે 40 ગુણ્યા 1/5 અહીં છેદ ઉડાડીએ તો 8 × 40 અને 8 × 1 = 8. તો પ્રથમ આપણને જવાબ મળે આ અંગ્રેજી માટે. ત્યાર પછી આપણે વાત કરીએ કુલ કેટલા વિદ્યાર્થીઓને ગણિત પસંદ છે. તો કુલ વિદ્યાર્થીઓ આપણને અહીં આપ્યા છે 40 એના કેટલા તો અહીં ગણિત માટે 2/5 અહીં આપેલા છે. તો આપણે અહીં 2/5 લખીશું. અહીં 8 × 40 અને 8 × 2 એટલે 16. તો આ આપણને ગણિત માટે મળ્યા. હવે ત્રીજો જે ભાગ રહ્યો કે કુલ વિદ્યાર્થીઓના કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પસંદ છે. તો મિત્રો કુલ વિદ્યાર્થીઓ આપણી પાસે 40 અહીં રકમની અંદર આપણને વર્ગમાં આપેલા છે. હવે અંગ્રેજી વાળા આપણને 8 મળ્યા અને ગણિત વાળા જે હતા એ 16 મળ્યા છે. તો એ સિવાયના જે વિદ્યાર્થીઓ વધ્યા એ કુલ કેટલા વધે? તો આમાંથી વિદ્યાર્થીઓ જે 40 હતા એમાંથી આપણે 8 − 16 એ બાદ કરી દઈએ. તો અહીં આપણને 40 − 16 અને 8 = 24. તો 40 માંથી આપણે 24 બાદ કરીએ 16 આપણને મળી રહ્યા છે. તો મિત્રો આ જે 16 વધ્યા એ આપણને સંખ્યા મળી છે. 16 વિદ્યાર્થીઓ એવા છે કે જેને વિજ્ઞાન પસંદ હોય, પરંતુ આપણને પ્રશ્ન એવો છે કે કુલ વિદ્યાર્થીઓના કેટલામાં ભાગના વિદ્યાર્થીઓ, એટલે કે અહીં 16 જવાબ જે મળ્યો છે તેને આપણે અપૂર્ણાંકની અંદર કહેવીશું. તો અહીં કુલ વિદ્યાર્થીઓ 40, તો અહીં 16 વિદ્યાર્થી એના છેદમાં આપણે 40 લખી શકીએ. આ જે મળ્યા એ આપણને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ મળ્યા, કે જે વિજ્ઞાન પસંદ કરતા હોય. આ જે મળ્યા ગણિત પસંદ કરતા હોય અને 8 વિદ્યાર્થીઓ એવા છે કે જે અંગ્રેજી વિષય પસંદ કરતા હોય. તો મિત્રો આવી રીતે અપૂર્ણાંકની અંદર કોઈ પ્રશ્ન આપેલા હોય તો આપણે કેટલામો ભાગ એવા જે કોઈ પ્રશ્ન હોય એનો ઉકેલ આપણે આવી રીતે મેળવી શકીએ. મિત્રો ભાગ 1 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બાકી રહેતી વિગત અન્ય મુદ્દાઓ આપણે ભાગ નંબર 2 ની અંદર જોઈશું. હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબમાં જઈને વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં બેલ આઇકોન પર ક્લિક કરશો જેથી અમે જયારે નવા વિડીયો અપલોડ કરીએ ત્યારે તાત્કાલિક તમને તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન મળી જાય. મિત્રો ભાગ 2 ની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.